નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય ઇંગ્લિશની અંદર ગઈકાલનો જે અધૂરો ટોપિક છે યુનિટ 6ના વોટ ઇઝ ધીઝ એનો જે અધૂરો ટોપિક હતો, તો એમાં વોટ ઇઝ ધીઝમાં આપણે 3 પ્રકારના વાક્યો કર્યા હતા. સ્ટાર્ટિંગના જે વાક્યો હતા એ કયા હતા? તો કે વોટ ઇઝ ધીઝ, અને કોન્સા બાજુમાં બે ઓપ્શન આપેલા હોય. જો હું તમને એક એક્ઝામ્પલ બતાવી જ દઉં, અહીંયા ચિત્ર હોય ઓ એક્સ, બરાબર, ઓક્સ એટલે બળદ. અહીંયા એમ લખેલું હોય વોટ ઇઝ ધીસ, અને અહીંયા કાઉન્સમાં શું હોય, ઓક્સ કે કાઉ, બરાબર. તો આવા વાક્યોને તમે શું કર્યું હોય, તો ધીસ વડે વાક્ય બનાવ્યું હોય કે ધીસ ઇઝ આન ઓક્સ. શું છે? તો કે ઓક્સ છે. તો તમે કઈ રીતે કર્યું હોય? તો કે ધીસ ઇઝ આન ઓક્સ. એના પછી જોઈએ કે તમે શું કર્યું. તો કે આ જ વાક્યને પ્રશ્નાર્થ બનાવતા શીખ્યા. તો પ્રશ્નાર્થ કેમ બને? તો કે ઇઝ છે એ આગળ. તો કે ઇઝ ધીસ ઓન ઓક્સ, બરાબર. છેલ્લે શું કરતા શીખ્યા? તો કે પ્રશ્નાર્થ બનાવતા શીખ્યા. અને એના પછી આપણે કયા વાક્યની એક્સરસાઇઝ કરી? તો કે એના પછી આપણે યસ અને નો માં ઉત્તર આપવાના હોય એવા વાક્યની આપણે એક્સરસાઇઝ કરી. તો 7મું વાક્ય હોય છે કે 6 સુધી આપણે કહી, ગયા લેક્ચરમાં આપણે 6 સુધી જોયું હતું, આજે 7મું જોઈ લઈએ. તો કે ઇઝ ધેટ અ પેન્સિલ, શું પહેલી પેન્સિલ છે? તો આમાં તમને ચિત્ર આપેલું છે, ચિત્ર કેનું છે? તો કે પેનનું. તો કે ના, તે પેન્સિલ નથી. તો શું છે? પેન છે. પહેલા આપણે ચિત્ર જોઈ અને આ લખી લઈએ. એના પછી ઇઝ ધીઝ અ ટેબલ, શું આ ટેબલ છે? તો બાજુનું ચિત્ર કેનું છે? તો કે ટેબલનું. તો લખી નાખો કે હા. એના પછીનું ચિત્ર કેનું છે? તો કે કિટન છે. નહીં, શું છે? તો કે પપ્પી. એના પછી 10મું કેનું ચિત્ર છે? બેડ. વેરી ગુડ, બેડ. એના પછી 11મું વાક્ય જોઈએ, ઇઝ ધેટ અ બેટ, કેનું ચિત્ર છે? તો કે ના, બેટનું નથી. તો કે બોલનું છે, બી એ ડબલ એલ, બોલ. એના પછી છે ઇઝ ધીઝ અ પોટેટો, તે પોટેટો છે? ના. તો કેનું ચિત્ર છે? તો કે ટોમેટો. અને એના પછી ઇઝ ધેટ કાઇટ, તે કેનું ચિત્ર છે? તો કે કાઇટનું. કેનું ચિત્ર છે? કાઇટનું. હવે આ ચિત્ર ઉપરથી આપણે વાક્યો બનાવવાના, સોરી, યસ અને નો માં ઉત્તર આપવાનો છે, બરાબર. ઇઝ ધેટ અ પેન્સિલ, શું પહેલી પેન્સિલ છે? તો કે ના. તો શું છે? તો કે પેન છે. પહેલા તો ક્વેશ્ચનનો આન્સર આપવાનો. તો કે શું પહેલી પેન્સિલ છે? તો ચિત્ર જોવાનું, ચિત્રમાં પેન્સિલ દેખાય છે? તો કે ના, ચિત્રમાં તો પેન છે. તો આનો જવાબ ક્યાંથી સ્ટાર્ટ થશે? તો કે નો, લખવાનું નો. અને આપણો જે મેં ગઈકાલે રૂલ્સ કીધો હતો એ યાદ રાખવાનો, કે નો પછી અલ્પવિરામ મૂકવું. તો કે નો ઇટ ઇઝ, નો ઇટ ઇઝ નોટ, નો ઇટ ઇઝ નોટ. તો તે શું છે? તો તમારે ચોપડીમાં જોવાનું કે તે કેનું ચિત્ર છે. જો અહીંયા તો મેં ભલે લખી નાખ્યું છે, પરંતુ તમારી બુકમાં જે ચિત્ર આપેલા છે એ ચિત્ર સમૂહ જોવાનું, તમારે બુક્સ ખોલીને બેસવાનું છે. તો તે શું છે? તો કે પેન. તો સ્ટાર્ટ કરવાનું કે ઇટ ઇઝ પેન છે.
તો પહેલું ઉચ્ચારણ પી થી થાય એટલે પી જે છે કેમાં આવે છે વ્યંજનમાં, તો ત્યાં કયો આર્ટિકલ આવશે એ, તો કે ઈટ ઇઝ અ પેન. ફરીથી એક વખત સમજાવું કે ઇઝ ધેટ અ પેન્સિલ, તો પહેલી પેન્સિલ છે, તો કે ના, નો ઇટ ઇઝ નોટ, તો કે ના તે પેન્સિલ નથી. પહેલા તો આપણે ચિત્ર જોવાનું પેન્સિલ છે કે નહીં, તો કે નથી, તો જવાબ આપવાનો કે નો ઇટ ઇઝ નોટ. હવે મેં તમને ગઈકાલે જ કીધું હતું કે નો ઇટ ઇઝ નોટ જે છે બરાબર, એવી રીતે પણ તમે જવાબ આપી શકો, અથવા નો ઇટ ઇઝન્ટ, આવી રીતે પણ તમે જવાબ આપી શકો છો. આ ક્યાંય લખવાનું નથી, જસ્ટ ઇન્ફોર્મેશન માટે, તમારી જાણકારી માટે કે નો ઇટ ઇઝન્ટ એમ પણ લખી શકો, ઇઝ નોટ નો ટૂંકું રૂપ છે ઇઝન્ટ. તો તે શું છે, તો પછી એની સાચો જવાબ આપવાનો, તો કે ઇટ ઇઝ અ પેન, તે પેન છે. એના પછી ઇઝ ધીઝ અ ટેબલ, શું આ ટેબલ છે, ઇઝ ધીઝ અ ટેબલ, શું આ ટેબલ છે, તો કે હા. લખવાનું ચિત્ર જોવાનું પહેલા, તો ભૂલવાનું નહીં ચિત્ર જોવાનું બરાબર, તો કે હા આ શું છે, તો કે ટેબલ છે. તો લખવાનું યસ ધીસ ઇઝ, યસ ઇટ ઇઝ, યસ ઇટ ઇઝ. યસ અને નો પછી અલ્પવિરામ કરવાનું ભૂલવાનું નથી, અને જ્યારે વાક્ય પૂરું થાય ત્યારે પૂર્ણ વિરામ કરવાનો છે. જોઈએ ફરીથી એક વખત, ઇઝ ધીઝ અ ટેબલ, શું આ ટેબલ છે, તો આપણે ચિત્રમાં જોવાનું કે આ ચિત્ર કેનું છે, તો કે ટેબલનું, તો કે લખવાનું યસ ઇટ ઇઝ, હા આ ટેબલ છે, હા તે છે. એના પછીનું વાક્ય નવું, ઇઝ ધેટ અ કિટન, ઇઝ ધેટ અ કિટન, શું ધેટ એટલે પહેલું અને કિટન એટલે શું થાય. આપણે આગળ જ યંગ વન્સ જોઈ લીધા, વેજીટેબલ્સ જોઈ લીધા, ફ્રૂટ્સ જોઈ લીધા, યંગ વન્સ પણ જોયા. યંગ વન્સની અંદર આપણે વિવિધ પ્રાણીઓના જે બચ્ચા થાય એને આપણે ઇંગ્લિશમાં કઈ રીતે શું કહેવાય એ આપણે જોયું. એમાં પહેલો જ સ્પેલિંગ હતો કિટન, કિટન એટલે શું થાય, તો કે કે આઈ ડબલ ટી ઈ એન, કિટન એટલે બિલાડીનું બચ્ચું. તો ઇઝ ધેટ કિટન, શું પહેલું બિલાડીનું બચ્ચું છે, તો ચિત્રમાં જોવાનું, તો કે ના એ કિટન નથી. તો પહેલા વાક્ય લખવાનું કે નો ઇટ ઇઝ નોટ, નો ઇટ ઇઝ નોટ, ના તે નથી. તો આ શું છે, તો કે તે પપ્પી છે, મીન્સ તે ગલુડિયું છે, તો કૂતરાનું બચ્ચું છે. તો ત્યાં લખવાનું ઇટ ઇઝ, ઇટ ઇઝ અ પપ્પી, ઇટ ઇઝ અ પપ્પી. તો અહીંયા એક બીજો નિયમ પણ યાદ રાખવાનો છે કે આર્ટિકલ છે એ વ્યવસ્થિત વિચારીને મૂકવાના છે. આર્ટિકલનો નિયમ યાદ કરી અને પછી જ મૂકવાનો છે. જોઈએ, ઇઝ ધેટ અ કિટન, શું પહેલું બિલાડીનું બચ્ચું છે, તો કે નો ઇટ ઇઝ નોટ, તો કે ના તે નથી. તો કે ઇટ ઇઝ અ પપ્પી, તે શું છે, તો કે તે પપ્પી છે, તે ગલુડિયું છે. તો કે ઇટ ઇઝ અ પપ્પી, તે ગલુડિયું છે. એના પછી છે ઇઝ ધીઝ અ બેગ, ઇઝ ધીઝ અ બેગ, શું આ બેગ છે, ધીસ એટલે આ અને ધેટ એટલે પહેલું, શું આ બેગ છે, તો કે હા. તો લખવાનું યસ ઇટ ઇઝ, યસ યસ ઇટ ઇઝ, તો કે હા તે છે.
શું કીધું છે ઇઝ ધીઝ અ બેગ શું આ બેગ છે તો કે હા તો લખવાનું કે યસ ઇટ ઇઝ તો કે હા તે છે એના પછી ઇઝ ધેટ અ બેટ ઇઝ ધેટ અ બેટ શું પેલું બેટ છે તો ચિત્રમાં જોવાનું ચિત્રમાં બેટ આપ્યું છે કોણ કહેશે નહીં તો શું છે તો કે બોલ છે તો પહેલા શું કરવાનું તો કે નો વડે આન્સર આપવાનો તો કે નો ઇટ ઇઝ નોટ શું કીધું છે તો કે ઇઝ ધેટ અ બેગ શું પહેલું બેગ છે તો કે ના નો ઇટ ઇઝ નોટ તો કે ના તે નથી હવે તે શું છે તે લખવાનું તો કે તે બોલ છે તો કે તે એટલે ઇટ ઇઝ બોલ છે તો બોલમાં કયો આર્ટિકલ આવશે બી છે તો એ આર્ટિકલ કારણ કે બી છે શું છે વ્યંજન ઇટ ઇઝ અ બોલ ફરીથી એક વખત જોઈ લઈએ ઇઝ ધેટ અ બેટ ઇઝ ધેટ અ બેટ શું પહેલી બેટ છે તો કે ના તે શું છે તો કે બોલ છે તો નો ઇટ ઇઝ નોટ ના તે નથી ઇટ ઇઝ અ બોલ તે શું છે તો કે તે બોલ છે ઇઝ ધીઝ અ પોટેટો શું આ પોટેટો છે તો કે ના તે શું છે તો કે ટોમેટો છે તો લખવાનું નો ઇટ ઇઝ નોટ શું લખવાનું તો કે નો ઇટ ઇઝ નોટ ઇઝ ધીઝ અ પોટેટો પોટેટો એટલે બટાકું શું આ બટેટું છે તો કે ના તે શું છે તો કે ટમેટું બટેટું થોડું લાલ હોય એ શું છે તો કે ટમેટું છે તો કે નો ઇટ ઇઝ નોટ ના તે નથી જોઈએ ફરીથી એક વખત ઇઝ ધીઝ અ પોટેટો શું આ બટાટું છે તો કે ના નો ઇટ ઇઝ નોટ તો કે ના તે નથી પછી લખવાનું કે ઇટ ઇઝ તો તે શું છે તો કે ઇટ ઇઝ અ ટોમેટો ત્યાં શું આવશે એ આર્ટિકલ કારણ કે શું છે ટી છે અને સ્વરમાં કોણ આવે એ ઈ આઈ ઓ અને યુ તો ઇઝ ઇઝ અ પોટેટો શું આ બટાકું છે તો કે ના નો ઇટ ઇઝ નોટ ઇટ ઇઝ અ ટોમેટો તે શું છે તો કે તે ટોમેટું છે એના પછી ઇઝ ધેટ અ કાઇટ ઇઝ ધેટ અ કાઇટ શું પહેલી પતંગ છે તો ચિત્રમાં જોવાનું કે પતંગ છે તો કે હા તો લખવાનું યસ ઇટ ઇઝ શું લખવાનું તો કે યસ ઇટ ઇઝ હા તે છે તો એના પછી જોઈએ આપણો યુનિટ નંબર 6 છે એ યસ અને નો વાળા જે ઉત્તર આપ્યા આપણે ત્યાંથી યુનિટ નંબર 6 છે પૂર્ણ થાય છે એના પછી જોઈએ યુનિટ નંબર 7 તો કે વન એન્ડ મેની વન એટલે એક અને મેની એટલે ઘણા બધા વન એટલે એક અને મેની એટલે ઘણા બધા તો કે એક વચન અને બહુવચન તો એની થિયરી જોઈએ કે કોઈ વસ્તુ પ્રાણી પક્ષી કે માણસ એક હોય તો તે એક વચનમાં છે જો કોઈ વસ્તુ હોય કોઈ પ્રાણી હોય કોઈ પક્ષી હોય કે કોઈ માણસ હોય જો એ એક હોય તો તે એક વચનમાં છે એમ આપણે કહી શકીએ એવી જ રીતે કે તેથી તેની પહેલા એ કે એન આર્ટિકલ મૂકવો જોઈએ જ્યારે પણ કોઈ વસ્તુ હોય કોઈ પ્રાણી હોય કોઈ પક્ષી હોય કે કોઈ માણસ હોય એ એક હોય તો આપણે એમ સમજવાનું કે તે એક વચન છે એક હોય તો તે કેમાં છે એક વચનમાં છે તેથી તેની આગળ એટલે કે તેની પહેલા એ કે એન આર્ટિકલ લગાડવો જોઈએ
ફોર એક્ઝામ્પલ જોઈએ કે એપલ, બરાબર, તો એપલ છે એ કેવો છે? તો કે એક એપલની વાત કરી, એમ કીધું છે એપલ્સ, એક જ એપલની વાત કરી તો કયો આર્ટિકલ આવશે? એન. આગળ શું છે? એ એટલે કેમાં આવે છે? સ્વરમાં. એટલે કયો આર્ટિકલ આવશે? એન. તો જોઈએ ફરીથી એક વખત કે કોઈ વસ્તુ હોય, કોઈ પક્ષી હોય, કોઈ પ્રાણી હોય કે કોઈ માણસ હોય, એ એક હોય તો તે એક વચનમાં છે, તેથી તેની આગળ એ કે એ આર્ટિકલ મૂકવો જોઈએ. એના પછી તે જ વસ્તુ પ્રાણી, પક્ષી કે માણસ, એક નહીં પણ એક કરતા વધારે એટલે કે અનેક હોય તો તે બહુવચનમાં છે તેમ કહેવાય. તો કે તે જ વસ્તુ હોય, તે જ પ્રાણી હોય, તે જ પક્ષી હોય કે તે જ માણસ હોય, પરંતુ એ એક નહીં પરંતુ એક કરતા વધારે એટલે કે અનેક, શું કહેવાય? મેની. તો તેને શું કહેવાય? તો કે તે બહુવચનમાં છે તેમ કહી શકાય. તો સમજાણો એક વચન એટલે શું અને બહુવચન એટલે શું? તો કે કોઈ વસ્તુ હોય, કોઈ પ્રાણી હોય, કોઈ પક્ષી હોય અથવા કોઈ માણસ હોય, એ એક જ હોય તો તેને તો તે એક વચનમાં છે તેમ કહી શકાય. અને તેની આગળ એ કે એન આર્ટિકલ આપણે મૂકી શકીએ છીએ. એવી જ રીતે તે જ વસ્તુ હોય અથવા તે જ પ્રાણી અને પક્ષી હોય કે માણસ હોય, એ એક નહીં પરંતુ એક કરતા વધારે લોકો હોય, ત્યારે તે શું કહેવાય? તો કે તે અનેક છે અને તો તે બહુવચનમાં છે એમ કહી શકાય. અને બહુવચનના નામો પહેલા એ કે એન આર્ટિકલ મૂકશો નહીં. જ્યારે પણ બહુવચનનું નામ હોય ત્યારે આર્ટિકલ મૂકવાનો નથી. ફોર એક્ઝામ્પલ, બોક્સિસ, તો આ એક બોક્સ છે કે વધારે? બોક્સિસ એટલે ઘણા બધા બોક્સ, તો ત્યારે એ કે એન આર્ટિકલ લગાડવાનો નહીં, કારણ કે જે સ્પેલિંગ છે એ કેમાં છે? તો કે એ સ્પેલિંગ છે બહુવચનમાં છે. જ્યારે પણ સ્પેલિંગ બહુવચનમાં હોય, કોઈ વસ્તુ હોય, કોઈ પ્રાણી હોય, કોઈ પક્ષી હોય કે કોઈ માણસ હોય, એ જ્યારે બહુવચનમાં હોય, એક નહીં એક કરતા વધારે, ત્યારે તે બહુવચનમાં છે તેમ કહી શકાય. અને બહુવચનના નામોની આગળ ક્યારે આર્ટિકલ મૂકવાનો આવતો નથી. જોઈએ એના પછી, તો કે જે એક વચનના જે નામ છે એને બહુવચનમાં ફેરવવા માટે, એક વચનના જે નામ છે એને બહુવચનમાં ફેરવવા માટે અમુક જે નિયમ છે એ નિયમ આપણે જોઈએ કે ક્યારે એસ મૂકવો અને ક્યારે ઈએસ મૂકવો. કોઈ સ્પેલિંગ હોય એને બહુવચનમાં ફેરવવા માટે ક્યારે એસ મૂકવો અને ક્યારે યસ. તો કે મોટાભાગના જાતિવાચક શબ્દોને બહુવચનમાં ફેરવવા માટે શબ્દને અંતે એસ મૂકવામાં આવે છે. તો કે મોટાભાગના એટલે કે મોસ્ટ ઓફ, બધા જ, અમુક સ્પેલિંગને બાદ કરતા મોટાભાગના જે જાતિવાચક શબ્દો છે એને બહુવચનમાં ફેરવવા માટે શબ્દને અંતે એસ મૂકવામાં આવે છે. શું કરવામાં આવે? તો કે શબ્દને અંતે એસ મૂકવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, એન એરો, એન એરો, એ હેન, એન એરો એન્ડ અ હેન. તો એન એરો છે તો બહુવચનમાં ફેરવીએ એટલે આર્ટિકલ છે નીકળી જાય. તો એરોસ, તો શું મૂકવામાં આવ્યું? એસ. અને હેન છે તો ત્યાં પણ એસ, એટલે હેન્સ. એટલે આ જે છે એ શું છે? બહુવચન છે. કેમાં છે? બહુવચનમાં. અને આ નામ જે છે એ એક વચનમાં, બરાબર. એના પછી
ईएस ક્યારે મૂકવો જે જાતિવાચક શબ્દને અંતે એસ ડબલ એસ સી એચ એસ એચ એક્સ કે ઓ આવે તો તે શબ્દને અંતે તે શબ્દને બહુવચનમાં ફેરવવા માટે ઈએસ મૂકવામાં આવે છે તો કે જે જાતિવાચક શબ્દને અંતે એસ ડબલ એસ सी एच एस एच एक्स के ओ आवे तो जो आ अटला जे छे ए याद राखवाना छे तो के जे जातिवाचक शब्द ने अंते एस डबल एस सी एच एस एच एक्स के ओ आवे तो ते शब्द ने बहुवचन मां फेरववा माटे ईएस મૂકવામાં આવે છે શું છે તો એના એક્ઝામ્પલ જોઈએ એનું એક્ઝામ્પલ જોઈએ ઓર ડીસ તો શબ્દની અંતે શું છે તો કે એસએચ તો ત્યાં શું મૂકવાનું ઈએસ અને આ આર્ટિકલ છે શું થઈ જાય નીકળી જાય બરાબર એના પછી છે મેંગો તો મેંગોમાં શું આવ્યું છે છેલ્લે ઓ એટલે મેંગોસ ઈએસ થઈ જાય એટલે આ વાક્ય કેમાં થઈ જાય બહુવચનમાં અને આ સ્થાનિક છે એક વચનમાં છે પરંતુ જ્યારે બહુવચનમાં જાય ત્યારે એની આગળ આર્ટિકલ આવતો નથી એવી જ રીતે ઓક્સ ઓક્ષ એટલે બળદ છેલ્લે શું છે તો કે એક્સ તો શું થઈ જશે ઓક્સિસ એના પછી ઓરેન્જ હોય તો એનું કરવું હોય તો કઈ રીતે તો પહેલા છેલ્લો જોવાય કે અહીં કેવું છે તો નહીં તો ત્યાં શું લખશે ઓરેન્જ બરાબર એવી જ રીતે એપલ્સ જ્યાં આના પછી હજુ એક ઉદાહરણ જોઈએ વોચ ડબલ્યુ એ ટી સી એચ વોચ શું આવ્યું તો કે સી એચ તો શું થઈ જશે જાતિવાચક શબ્દો છે એને બહુવચનમાં ફેરવવા માટે શું મૂકવામાં આવે છે એસ ફોર એક્ઝામ્પલ એરો તો એરોસ હેન્ડ તો હેન્ડ્સ એપલ તો શું આવશે એપલ્સ બરાબર એના પછીનો નિયમ છે ઈએસ આ તો એસ મૂકવાનો નિયમ છે એના પછી છે ઈએસ તો ઈએસ ક્યારે લાગે તો કે જે જાતિવાચક શબ્દને અંતે એસ ડબલ એસ સી એચ એસ એચ એક્સ કે ઓ આવે તો તે શબ્દને બહુવચનમાં ફેરવવા માટે ઈએસ મૂકવામાં આવે છે તો જ્યારે ઈએસ નો નિયમ ક્યારે લાગુ પડે તો એના માટે આપણે આ વ્યાખ્યા યાદ રાખવી પડે કે જ્યારે શબ્દને અંતે શબ્દને અંતે હા સ્ટાર્ટિંગમાં નહીં શબ્દને અંતે જ્યાં શબ્દ પૂરો થાય ત્યાં છેલ્લા બે અક્ષર હોય તો બે અને એક હોય તો એક તો શબ્દને અંતે એસ ડબલ એસ સી એચ એસ એચ એક્સ કે ઓ આવે તો તે શબ્દને બહુવચનમાં ફેરવવા માટે ઈએસ મૂકવામાં આવે છે આપણે જોયું કે ડીસ હતું તો શું થયું ડીસીસ મેંગો મેંગોસ ઈએસ લાગ્યું એના પછી ઓક્સ ઓક્સિસ ઓરેન્જ તો ઓરેન્જ એસ જ લાગે વોચનું વોચિસ મેંગોનું મેંગોઈસ મેંગોસ બરાબર જ્યારે શબ્દને અંતે જોવાનું છે એસ ડબલ એસ સી એચ એક્સ કે ઓ આવેલો હોય ત્યારે તે શબ્દને બહુવચનમાં ફેરવવા માટે ઈએસ મૂકવામાં આવે છે.